सूरत महानगरपालिका संचालित सुमन हाईस्कूल नंबर 12 मराठी माध्यम धोरण 9 विषय गुजराती द्वितीय भाषा एकम 4 सिंहनु मृत्यु। नमस्कार विद्यार्थी मित्रों, आजना आ भाग एक नी अंदर आपणे सिंहनु मृत्यु पाठनी चर्चा करीशुं। प्रथम चर्चा करता पहला सिंहनु मृत्यु पाठनो साहित्य प्रकार छे नवलकथाखंड अने लेखक श्री ध्रुव भट्ट छे। पाठ ने आगळ वधारता पहेला आपणे लेखक श्रीनो परिचय मेळवीए अने त्यारबाद पाठनी कथाने विस्तारथी समजीशुं। विद्यार्थी मित्रों, आगळ आपणे लेखक श्रीनो परिचय मेळवीए तो श्री ध्रुव भट्टनो जन्म 8/5/1947 થયો હતો। હાલ તેઓ કરમસદમાં નિવાસ કરી રહ્યા છે। ધ્રુવ ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગરાણામાં થયો હતો। તેમનું વતન મોરબી છે। તેમણે બીકોમ સુધીનું શિક્ષણ મેળવ્યું છે। તેમણે પ્રકૃતિ સાથેના મનુષ્યના આત્મીય સંબંધનું ગુજરાતી નવલકથામાં ઉત્તમ આલેખન કર્યું છે। તેમની રચનાઓ જોઈએ તો સમુદ્રાંતિક, અગ્નિકન્યા, તત્વમસી, અંતરાપી, અકુપર, કર્ણલોક, તિમિરપંથી તેમની નવલકથાઓ છે। તૃણવંતુ ગાય તેના ગીત તેમના કાવ્ય સંગ્રહ છે। ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે। તેઓ શ્રી સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયેલા છે। અહીં પાઠના લેખકશ્રીના પરિચયને સમાપ્ત કરીએ અને આગળ વધીએ। સિંહનું મૃત્યુ આ પાઠ શ્રી ધ્રુવ ભટ્ટની નવલકથા અકુપર માંથી નાનો એવો પ્રસંગ લેવામાં આવ્યો છે। અકસ્માતે થતું એક સિંહનું મૃત્યુ ગીર પ્રદેશના માણસોને દુઃખથી કેવા ગમગીન બનાવી દે છે તેનું આ પાઠની અંદર આલેખન થયું છે। ગામના પાદરમાં આવેલા પુલ પર રાત્રે બંને બાજુથી આવતી ગાડીઓની લાઇટમાં અંજવાઈ જઈ અંધકાર બાજુ કૂદી પડતા સિંહનું મૃત્યુ થાય છે। મૃત્યુ પામેલા સિંહનો માણસની જેમ અંતિમ સંસ્કાર પણ થાય છે। સિંહના અંતિમ સંસ્કાર નિમિત્તે માત્ર સાસણ જ નહીં, આજુબાજુના બીજા 10 ગામ બંધ પાડીને સિંહના મૃત્યુનો શોક પાડે છે। મનુષ્ય અને પ્રાણીની આત્મીયતાનું આલેખન અનેક રીતે આ પાઠની અંદર વિશિષ્ટ બન્યું છે। મિત્રો, સિંહનું મૃત્યુ કેવી રીતે થયું? તો રાત્રિના 10:30 સમય હતો। સાસણમાં મેંદરડા તરફથી આવતા કોઈ વાહનના ડ્રાઈવરે વળાંક લેતા જોયું કે પુલ ઉપર કોઈ મોટું પ્રાણી ચાલ્યું જાય છે। ડ્રાઈવરે ગાડી થોભાવી સાસણમાં રહેતા મિત્રને ફોન પર જાણ કરી। એવામાં પુલના સામે છેડેથી વાહન આવતું જોતા એણે પોતાના વાહનની હેડલાઇટ ચાલુ બંધ કરીને સામેથી આવતા વાહનને ચેતવ્યું। પરિણામે સામેથી આવતું વાહન જરા ધીમું થયું, પણ તેના ડ્રાઈવરને હજી પુલ પર શું છે તે દેખાયું નહીં। મૂંઝવણથી ઘેરાયેલા ડ્રાઈવરે જોરદાર બ્રેક મારી ચી અવાજ કરીને વાહન પુલ વચ્ચે રોકાઈ ગયું। બેઉ તરફથી આંખો આંજી નાખતા પ્રકાશના શેરડા અને અવાજથી કંટાળીને સિંહે પુલની પાળી કૂદી। તેને એમ કે પેલી તરફના અંધારા ખેતરમાં જવાશે, પરંતુ અહીં તો નીચે હિરણ નદી હતી। સિંહ હિરણના પથરાળ પટ પર પડ્યો, પડતા વેત જ સિંહનું માથું ફાટી ગયું અને આમ સિંહનું અકાળે મૃત્યુ થયું। વિદ્યાર્થી મિત્રો,
भाग एक नी अंदर आपणे लेखक परिचय मेळव्यो, त्यारबाद पाठनी कथाने विस्तारथी समझी, हवे भाग बे नी अंदर पाठ ने विस्तारथी समझीशुं। धन्यवाद। थैंक यू।